ऑल आर्टिस्ट ग्रुप द्वारा आयोजित अने साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित साउथ गुजरात आइडल सिंगिंग कॉम्पिटिशन नी अंदर गायकों ने मात्र गायकी नहीं पण एमना संपूर्ण सर्वांगी विकास ने आपती तालीम कलागुरुओं द्वारा अपाई रही है, जेना भाग रूपे आज अमे आपने बागेश्री म्यूजिकल क्लासीसना शिल्पाबेन दवे अने पंकजभाई दवे ने त्या लई जशुं कि जेओ एमना भागे आवेला स्पर्धकों ने खूब सरस मजानी तालीम आपी रह्या छे। तो चालो हवे आपणे निहाळीए बागेश्री म्यूजिकल क्लासीस। હું શિલ્પા દવે બાગેશ્રી મ્યુઝિક ક્લાસ ચલાવું છું નવસારીમાં, અને હું જેટલું શીખી છું, સંગીત વિશારદ કર્યું છે ને જે શીખી છું એ શીખવાડવાનો પ્રયત્ન જે લોકો આવે એને કરું છું, એ મને ખૂબ આનંદ થયો કે જીતુભાઈ આવી મોટી સ્પર્ધા ચાલુ કરી છે કે સાઉથ ગુજરાત આઇડોલ। સંગીત પ્રેમી લોકો માટે અને જે લોકો નથી શીખી શકતા એના માટે એમણે આ જે સ્પર્ધા ચાલુ કરી અને એમણે અમને એમાં સહભાગી બનાવ્યા એનો અમને ખૂબ આનંદ છે, કેમકે અમે પણ કંઈક અંશે સંગીતની સેવા કરીએ છીએ અને આટલો મોટો સેવાયજ્ઞ એમણે ચાલુ કરેલો એમાં એના સહભાગી થઈને અમે ખરેખર આનંદ અનુભવીએ છીએ એમાં। અને પેલા રાઉન્ડમાં જે મોબાઈલ દ્વારા ક્લિપ મોકલાવવામાં આવતી સ્પર્ધકોની એમાંથી અમે સિલેક્ટ કર્યા, પછી એને અમે ઓડિશનમાં અમે સાંભળ્યા, એમ કરતાં કરતાં અમારી સ્પર્ધા અત્યારે હાલના તબક્કે ઘણી આગળ વધી ગઈ છે અને બહુ જ સારા સ્પર્ધકો એમાં છે, જે ઘણા નબળા છે એને પાછળ મહેનત કરવી પડે છે પણ એ લોકોમાં પણ ધગસ જોઈને અમને એવું લાગે છે કે અમારો પ્રયત્ન સફળ થાય છે। અમને જેવી સમજણ હોય એ સ્પર્ધકોના પ્રમાણે જો એની રેન્જ નીચી હોય કે એનામાં હરકત ન આવતી હોય તો એ અમે સુધારવા પ્રયત્ન કરીએ, એવા સોંગ એની માટે સિલેક્ટ કરીએ। જીતુભાઈનો ઘણો આભાર માનીએ છીએ કે એણે અમને આમાં હિસ્સેદાર બનાવ્યા અને અમને આવી સેવા કરવાની તક આપી। હું સ્નેહા વર્ષેશ રાણા, હું કાથા રાણાની મમ્મી છું। અમે ગણદેવીથી આવીએ છીએ, સેના માટે? ખાસ તો આ સંગીત ક્લાસીસ માટે, કારણ કે એ સાઉથ ગુજરાતની અંદર જે આઈરેકાઓ કોમ્પિટિશન ચાલી રહી છે સંગીતની, તેની અંદર એને ઇન્ટરેસ્ટ, એટલો બધો ઇન્ટરેસ્ટ છે સંગીતનો, જે વગર શીખે પણ એટલું સારું ગાય છે। હવે એના માટે હવે આ કલાગુરુ જે છે, જે બાગેશ્રીમાં ખૂબ સરસ રીતે કરાવે છે, સારી મજા મસ્તી ને બધી રીતે શીખવાડે પણ છે, અને તેની સાથે એ ખૂબ હળીમળી ગઈ છે, જ્યારે તે લોકો બોલાવે છે ત્યારે અમે આવી રહીએ છીએ। ઘણું અમને દૂર પડતું હોય છે, અમે ગણદેવી ગામથી આવીએ છીએ ને ત્યાંથી અમને અહીંયા આવું ઘણું ટફ પડે છે, કેમ કે એ છોકરી મારી 12મામાં છે ને એનું બધું સ્ટડીને એની સાથે મારે અહીંયા આવું ખૂબ ટફ પડી જાય છે। સ્કૂલથી આવે ને તરત જ ફટાફટ ટિફિન લઈને ભાગતા હોઈએ છીએ અમે લોકો, પણ અમને એવી આશા રાખું છું કે એને આટલો સિંગિંગમાં ઇન્ટરેસ્ટ છે તો હું એને આગળ ફાઇનલ સુધી જાય તેવી એવી ફાઇનલ ટ્રોફીને લઈને એ આવે તેવી મારી આશા છે કે એ ખૂબ આગળ વધે। અને આ ક્લાસીસના શિક્ષકો છે ખૂબ સારી રીતે કરાવે છે,
શિલ્પાબેન દવે અને પંકજભાઈ દવે જે બાગેશ્વર ક્લાસીસના ખૂબ સારી રીતે અમને લોકો છોકરાઓને મહેનત કરાવે છે, જેમ કે પોતાના જ દીકરાઓ ના હોય એમને ખૂબ આગળ સારી રીતે વધાવે છે. અને મને ખૂબ આનંદ છે કે એ કલાગુરુની અંડરમાં મારી દીકરી કરવાની છે ને એ ખૂબ આગળ વધે તેવા મારા આશીષ છે. चांद खिला वो तारी हसी ये रात अजब मत वाली है समझने वाले समझ गए ना समझे वो नाड़ी है. मारू नाम धर्मेश लाड, हूँ मारा दीकरा वेद लाड लेने आवशुं અને હું કુકેરી ગામથી આવું છું જે નવસારીથી લગભગ 40 કિલોમીટર જેટલું દૂર છે. મારો દીકરો 10મા ધોરણમાં અભ્યાસ કરે છે અને આ જ્યારે સાઉથ ગુજરાત આઇડલની અમને ખબર પડી ત્યારે અમે એની અંદર ઇન્ટરેસ્ટ લીધો અને અમે એની અંદર ભાગ લીધો અને આજે મારા દીકરા બીજો રાઉન્ડ પતાવે છે. બીજા રાઉન્ડની ટ્રેનિંગ લેવા માટે અમે ત્યાંથી નવસારી સુધી પંકજભાઈ દવે અને શિલ્પાબેન દવેનો જે ક્લાસીસ ચાલે છે બાગેશ્વરી મ્યુઝિક ક્લાસીસ એની અંદર અમે ખૂબ સરસ કલાગુરુ છે, બંને ખૂબ સરસ સાથ આપે છે અને દીકરાને આમ એને થોડી સ્પીચ લો છે અત્યારે કેમકે અવાજ એનો બદલાય છે એજ હિસાબે, તો એના હિસાબે એમને સોંગ સિલેક્ટ કરીને એમને કઈ સ્પીચમાં ફાવશે કઈ એની અંદર ફાવશે બધું બતાવ્યો અને એમને સોંગ સિલેક્ટ કરીને બહુ સરસ અમને ટ્રેનિંગ આપે છે. અને જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેમણે આ કોમ્પિટિશન ચાલુ કરી અને આપણી આજુબાજુના નવસારી જિલ્લાના કે બીજા સુરત જિલ્લાના બધા મ્યુઝિકના મિત્રોને આગળ લાવવાનું કામ કરે છે. આજ ચાંદની કી નગરી મે અરમાનો કા મેલા રુક જા રાત ઠહેર જા રુક જા બરાબર અને નગરી નમસ્કાર. મારું નામ પંકજ દવે. બેંક ઓફ બરોડામાં 37 વર્ષની નોકરી કરીને મેનેજર પદથી હું નિવૃત્ત થયો છું. સંગીત પ્રત્યેનો જે લગાવ તો વર્ષોથી હતો. મારી સંગીતની સફર એમ કહી શકાય કે 79થી શરૂઆત થઈ પબ્લિક પરફોર્મન્સ આપવાની અને ઈશ્વરની કૃપા તો જુઓ કે જીવન સંગીની પણ સંગીતમાં રુચિ ધરાવતી વ્યક્તિ મળી. અને સંગીતની ભાષામાં જો હું કહું તો સંગીતમાં બે અચલ સ્વર છે, સા ને પ. તો સા કહેતા શિલ્પા અને પ કહેતા પંકજ અમે બે આ સપ્તકના અચલ સ્વર છીએ છીએ અને એ રીતે અમારું જીવન સંગીતમય છે. સાથે જ અમો આભારી છીએ અમારા સ્પોન્સર્સના, પદ્માવતી ફાઇનાન્સ લિમિટેડ, અજય ટેક અવે ફૂડ, દેવજી કન્સ્ટ્રક્શન, ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરી, એનજે ઇન્ડિયા, નવસારી વિજલપોર નગરપાલિકા, વિપુલ મ્યુઝિક નેક્સ્ટ, વીકે ડેવલપર્સ અને અમારા વેન્યુ પાર્ટનર શ્રી નવસારી મોડ ગાંચી સમસ્ત પંચ નવસારી.